Hello, welcome back dear students, welcome back to our e-learning sessions. This e-learning sessions initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. We are discussing part 2, that is secretarial practice, and today we are going to start chapter number 2, that is transfer and transmissions of share. And this will be our lecture number 12 overall. Lecture number 12 કઈ રીતના તો કે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ ની અંદર કેટલા લેક્ચર થાય છે એ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ ના અલગ તો આપણે બને ત્યાં સુધી એવી રીતની સિક્વન્સ માં જ જઈશું એટલે તમને થોડું વધારે બેટર ફીલ થાય કે કયા પછી કયો સેશન હશે એટલે આમ ચેપ્ટર નંબર 2 ધેટ ઇઝ ટ્રાન્સફર એન્ડ ટ્રાન્સમિશન ઓફ શેર નો ફર્સ્ટ સેશન પણ આમ જોઈએ તો એસપીસીસી નો આ 12th સેશન છે હવે ટ્રાન્સફર એન્ડ ટ્રાન્સમિશન ઓફ શેર કરીને જે છે ચેપ્ટરનું નામ એની અંદર સૌથી પહેલા બોર્ડ બ્લુપ્રિન્ટ જોઈએ તો સેક્શન એ એટલે કે એમસીક્યુ છે એમાં 1 એમસીક્યુ છે આ ચેપ્ટરમાંથી પૂછાશે સેક્શન બી 1 માર્ક ક્વેશ્ચન છે એ પણ એક ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે સેક્શન સી 2 માર્ક્સ આમાંથી કાંઈ નથી સેક્શન ડી 3 માર્ક્સના ટોટલ 2 ક્વેશ્ચન સેક્શન ઈ અને એફ માંથી કાંઈ નથી એટલે સેક્શન એ ધેટ ઇઝ એમસીક્યુ 1 સેક્શન બી ધેટ ઇઝ 1 માર્ક 1 એન્ડ સેક્શન ડી ધેટ ઇઝ 2 માર્ક 1 આવી રીતના ટોટલ 8 માર્ક્સ છે એ આ ચેપ્ટરમાંથીને પૂછાશે 3+2 ઇઝ ઇક્વલ ટુ 6, 7 એન્ડ 8 ટોટલ 8 માર્ક્સ ઇન પ્રીવિયસ ચેપ્ટર દેટ ઇઝ ધ ચેપ્ટર નંબર 1 ઇશ્યુ ઓફ શેર્સ વી ડિસ્કસ અબાઉટ ધ પ્રોસિજર ઓફ શેર એપ્લિકેશન શેર એલોટમેન્ટ ઇટ્સ ડ્યુટીઝ પ્રોસિજર ઓફ શેર એલોટમેન્ટ ધેન મેકિંગ અ શેર કોલ ધેર ડ્યુટીઝ પ્રોસિજર પ્રોવિઝન્સ શેર ફોર ફીચર પ્રોવિઝન્સ ડ્યુટીઝ એન્ડ their procedure and lastly we discussed about share renunciation and share lien and share dividend now in this particular chapter we are going to discuss about the transfer and transmission of shares ani pehla na chapter number 1 ni andar apde irregular and illegal share transfer vishe pan discussion kari lidhu chhe have further je chhe e apde ચેપ્ટર 2 માં સ્ટાર્ટ કરશું એટલે સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ છીએ વોટ યુ વિલ લર્ન ઇન ધીસ ચેપ્ટર આ ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરશું સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરશું ઇન્ટ્રોડક્શન એટલે કે કઈ રીતના કઈ કઈ કંપનીમાં કયા કયા સર્કમસ્ટન્સીસમાં ટ્રાન્સફર એન્ડ ટ્રાન્સમિશન ઓફ શેર્સ છે એ એપ્લિકેબલ થતા હોય છે અને એનું આખું પ્રોવિઝન્સ કઈ રીતના હોય છે ધેન પોઈન્ટ નંબર 2.1 દેટ ઇઝ મિનિંગ ઓફ શેર ટ્રાન્સફર શેર ટ્રાન્સફર કોને કહેવાય એનું મિનિંગ ડિસ્કશન કરશું ઇમ્પોર્ટન્સ ઓફ શેર ટ્રાન્સફર શું કામ કરીએ અને એ કરવાથી કોને કોને કયા કયા બેનિફિટ થાય છે એના રિલેટેડ ડિસ્કશન કરશું દેન પોઈન્ટ નંબર 2.3 દેટ ઇઝ પ્રોવિઝન્સ રિગાર્ડિંગ શેર ટ્રાન્સફર Now I am expecting that all of you are having your own textbook and you are preparing well from your textbook and whenever you are seeing these lectures at that time the textbook will be in your hand. So based on this assumption I request you to cut down point number 2.3 that is provisions regarding transfer of shares because as per as the examination of 2021 concern this particular topic is not in your board examination so right now for a while we will skip it and if in future time permits then obviously we will discuss about its provisions so in short point number 2.3 that is provision regarding share transfer is not in your syllabus for this year
पॉइंट नंबर 2.4 प्रोसीजर फॉर फिजिकल शेयर ट्रांसफर। अत्यारे बेसिकली डीमटीरियलाइजेशन એટલે કે ડિમેટ થઈ જવાને લીધે થઈને ફિઝિકલ શેર ટ્રાન્સફર છે એ થતું નથી, પણ હજી પણ ઘણા બધા પાસે ફિઝિકલ શેર ટ્રાન્સફર છે જે કાં તો કોઈકના નામે અથવા તો એને ડિમેટની અંદર એ લોકો પેલું કરે છે, કન્વર્ટ કરવાનું હોય છે, તો આપણે એના રિલેટેડ જે ટોપિક છે એ જોવાના છે, જે પોઈન્ટ નંબર 2.4 છે પ્રોસિજર ફોર ફિઝિકલ શેર ટ્રાન્સફર એના અંદર સબ ટોપિકમાં પોઈન્ટ નંબર 2.4.1 પ્રોસિજર ફોર ફિઝિકલ શેર ટ્રાન્સફર। તો ઓબ્વિયસ છે ને કે મારી પાસે 1000 શેર હોય તો એક સર્કમસ્ટન્સીસ એવું છે કે જેમાં હું એ પટી પૂરેપૂરા 1000 શેર છે કોઈકના ટ્રાન્સફર કરું છું, તો એને કહેવાશે પ્રોસિજર ફોર ટોટલ શેર ટ્રાન્સફર એન્ડ ડેટ વિલ બી ધ પોઈન્ટ નંબર 2.4.1.1, કે જેમાં જેટલા પણ શેર મારી પાસે છે ટોટલ નંબર ઓફ શેર હું કોઈ બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દઈશ, એટલે એને કહેવાય પ્રોસિજર ફોર ટોટલ શેર ટ્રાન્સફર। સેકન્ડ પોઈન્ટ નંબર 2.4.1.2 ઇઝ અબાઉટ પ્રોસિજર ફોર પાર્શિયલ શેર ટ્રાન્સફર। નાવ ઇન ધીસ કેસ આઉટ ઓફ ધીસ 1000 શેર if I am transferring less than 1000, either it is 100, 150, 200, 250, 300, 500, 700, જે પણ હોય પણ પૂરેપૂરા 1000 શેર ટ્રાન્સફર ના કરો તો એની પ્રોસિજર અલગ છે। ટોટલ એક સાથે 1000 શેર છે બધે બધા ટ્રાન્સફર કરી દો તો એની પ્રોસિજર પણ અલગ છે, એટલે કે આપણે પોઈન્ટ નંબર 2.4.1માં આ બંને ટોપિક છે એ ડિસ્કસ કરીશું। ધેન મેઇન પોઈન્ટ 2.4.2 ઇઝ પ્રોસિજર ફોર ડીમેટ શેર ટ્રાન્સફર, જે અત્યારે બધાને જ આવડતી હોય અને બેઝિકલી જેટલા લોકો રિસન્ટલી હમણાં સ્ટોક માર્કેટની અંદર અથવા તો શેર બજાર એઝ એ ઇન્વેસ્ટર જેમને એન્ટ્રી લીધી છે એમને પણ પ્રોસિજર ફોર ડીમેટ શેર ટ્રાન્સફર આવડતું હોય, પણ એમને આગળની જે બંને પ્રોસિજર છે કેમ કે એ ફિઝિકલ શેર ટ્રાન્સફરની છે અને હું માનું છું ત્યાં સુધી અત્યારે જેટલા માર્કેટમાં ઇન્વેસ્ટર્સ છે એમાં જેટલા પણ ન્યૂ ઇન્વેસ્ટર્સ છે એમાંથી ને 90% ઇન્વેસ્ટરે ક્યારેય ફિઝિકલ શેર સર્ટિફિકેટ જોયું નહીં હોય અને એમને ક્યારેય ફિઝિકલ શેર સર્ટિફિકેટ જ નથી જોયું, તો એની ટ્રાન્સફરની પ્રોસિજર તો ઓબ્વિયસ છે કે એમને ખબર ના જ હોય, એટલા માટે થઈને આ જે પોઈન્ટ નંબર 2.4 છે પ્રોસિજર ફોર ફિઝિકલ શેર ટ્રાન્સફર એમાં પહેલાં આપણે ફૂલી અને પછી પાર્શિયલ અને છેલ્લે આપણે ડીમેટ શેર ટ્રાન્સફર છે એનું ડિસ્કશન કરશું। નેક્સ્ટ પોઈન્ટ નંબર 2.5 ઇઝ અબાઉટ ડ્યુટીઝ ઓફ સિક્રેટરી રિગાર્ડિંગ શેર ટ્રાન્સફર। તો પોઈન્ટ નંબર 2.5 છે કે જેમાં સેક્રેટરીની ડ્યુટીઝ આપી છે શેર ટ્રાન્સફર માટેની, એ આ વર્ષે આપણા સિલેબસમાં નથી, એટલે કે ઇટ ઇઝ નોટ ઇન સિલેબસ ફોર ધ એક્ઝામિનેશન ઓફ મે 2021, હેન્સ પ્લીઝ કટ ડાઉન ધીસ ટોપિક। એટલે આવી રીતના આખા ચેપ્ટરમાં દઈને બે ટોપિક નથી, 2.3 એન્ડ 2.5, આ બંને ટોપિક અત્યારે આપણે સ્કીપ કરીને આગળ વધીશું। નેક્સ્ટ પોઈન્ટ નંબર 2.6 ટ્રાન્સમિશન ઓફ શેર। આ ચેપ્ટર છે બે પાર્ટમાં ડિવાઈડ થયું છે, પહેલું છે એ છે ટ્રાન્સફર અને બીજું છે એ છે ટ્રાન્સમિશન। બેઝિક ડિફરન્સ જોઈએ તો ટ્રાન્સફર છે હંમેશા કોઈક ને કોઈક એક્સચેન્જ પ્રોસિજરથી ને થતું હોય છે, એટલે કે આપણે શેર ટ્રાન્સફર કરીએ એની સામે આપણે કોઈક ઇન્કમ અર્ન કરીએ છીએ, જ્યારે ટ્રાન્સમિશન છે એ આમ જોવા જઈએ તો સિંગલ ઓબ્જેક્ટિવ અથવા તો સિંગલ ઓબ્લિગેશન છે કે જેની અંદર શેર બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર થાય છે પણ એમાં કોઈ પ્રોફિટ કે રેમ્યુનરેશન છે એ બેઝિકલી હોતું નથી, એટલે કે અપ ટુ પોઈન્ટ નંબર 2.5 વી વિલ ડિસ્કસ એવરીથિંગ અબાઉટ ધ ટ્રાન્સફર ઓફ શેર્સ, પોઈન્ટ નંબર 2.6, 2.7 એન્ડ 2.8 ઇઝ ઓલ અબાઉટ ધ ટ્રાન્સમિશન ઓફ શેર્સ। સૌથી પહેલાં પોઈન્ટ નંબર 2.6 જોઈએ તો ટ્રાન્સમિશન ઓફ શેર એટલે કે કમ્પલસરી ટ્રાન્સફર ઓફ શેર,
કયા એવા સંજોગો છે, કયા એવા સર્કમસ્ટન્સીસ છે કે જેમાં કમ્પલસરીલી તમારા શેર બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર થાય? એક કોમન એક્ઝામ્પલ સમજાવું તો ડેથ. મારા ગ્રાન્ડ મધરની ડેથ થઈ ત્યારે એમને એમના નોમિનીની અંદર મારું નામ લખેલું હતું, એટલે જ્યારે એમનું ડેથ સર્ટિફિકેટ બન્યું અને બધી પ્રોસિજર જે ટૂંકમાં હોય એ કમ્પ્લીટ થઈ, એટલે મેં સિમ્પલી ટ્રાન્સમિશન ઓફ શેરની એપ્લિકેશનની સાથે એમનું ડેથ સર્ટિફિકેટ અને નોમિનેશન સર્ટિફિકેટ અટેચ કરી અને NSDLને મોકલી આપ્યું. તો NSDLએ મારા ગ્રાન્ડ મધરના નામના જેટલા પણ શેર હતા એ બધા શેર મારા નેમ પર મારા ડીમેટ અકાઉન્ટની અંદર ટ્રાન્સમિટ કરી આપ્યા. તો એના આ તો મેં તમને એક જ સર્કમસ્ટન્સીસ સમજાય. ધેર આર સો મેની ડિફરન્ટ સર્કમસ્ટન્સીસ આર ઓલ્સો દે રિગાર્ડિંગ ધીસ ટ્રાન્સમિશન ઓફ શેર. સો ઇટ ઇઝ કમ્પલસરી ટ્રાન્સફર ઓફ શેર્સ. એનો પણ આપણે સૌથી પહેલાં મિનિંગ જોશું કે કમ્પલસરી ટ્રાન્સમિશન કોને કહેવાય, અને પછી એના સર્કમસ્ટન્સીસ એટલે કે કયા કયા સંજોગોમાં કમ્પલસરીલી શેર ટ્રાન્સફર કરવા પડે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 2.7, પ્રોસિજર ફોર શેર ટ્રાન્સમિશન. ઉપરની શેર ટ્રાન્સફરની પ્રોસિજર છે જેમાં રેમ્યુનરેશન હોવાથી એના સ્ટેપ્સ આખા અલગ છે. આ ટ્રાન્સમિશનની પ્રોસિજર છે કે જેમાં કોઈ કમ્પેન્સેશન કે રેમ્યુનરેશન ન હોવાના લીધે એની આખી પ્રોસિજર અલગ છે, કે આપણે પોઈન્ટ નંબર 2.7માં ડિટેઇલમાં ડિસ્કશન કરશું. અને લાસ્ટલી દે કહીએ ને કે ક્રક્સ ઓર હાર્ટ ઓફ ધ ચેપ્ટર ઇઝ ડિફરન્સ બિટવીન શેર ટ્રાન્સફર એન્ડ શેર ટ્રાન્સમિશન. આખું ચેપ્ટર આજથી આપણે સ્ટાર્ટ કરીએ, લેક્ચર નંબર 1st or 12th લઈને જ્યાં સુધી ચાલશે ત્યાં સુધીમાં જેટલા પણ ટોપિક નહીં સમજાયા હોય બધા ટોપિક આપણે લાસ્ટ ડિફરન્સ બિટવીન શેર ટ્રાન્સફર એન્ડ શેર ટ્રાન્સમિશનમાં સમજશું. આવી રીતના ટોટલ 2.8 પોઈન્ટ સુધી આખું ચેપ્ટર છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, જેમાંથીને આપણે 2.3 અને 2.5 આ બંને પોઈન્ટ એવા છે કે જે અત્યાર પૂરતા સ્કીપ કરી અને આગળ જવાનું રહેશે. સો નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન. પાર્ટનરશીપ ફોર્મ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ ડ્યુ ટુ લિમિટેશન્સ ઓફ સોલ પ્રોપરાઇટરશીપ એન્ડ લિમિટેશન્સ ઓફ પાર્ટનરશીપ ફોર્મ હેવ ગિવન બર્થ ટુ અ કંપની ફોર્મેશન. સ્ટેન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5th and 6th ઓફ ધ સબ્જેક્ટ OC, ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 1st એન્ડ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 2nd. એમાં આપણે એવું જોયું કે અલગ અલગ સર્કમસ્ટન્સીસની અંદર સૌથી પહેલાં સોલ પ્રોપરાઇટરશીપની લિમિટેશન્સમાંથી પાર્ટનરશીપ આવી, ને પછી આગળ જતાં ફ્યુચર કોર્સ ઓફ ટાઈમમાં લિમિટેડ કેપિટલ, પ્રોબ્લેમ્સ ઓફ મેનેજમેન્ટ ને એ બધા ઇસ્યુઝના લીધે થઈને પછી આવી જોઈન્ટ સ્ટોક કંપનીઝ. એટલે કે પાર્ટનરશીપ ફોર્મ છે એ સોલ પ્રોપરાઇટરની લિમિટેશનથી આવ્યું, સેમ વે કંપની ફોર્મ છે એ પાર્ટનરશીપની લિમિટેશનથી આવ્યું. વેન પાર્ટનર સેપરેટ ઇન અ પાર્ટનરશીપ ફોર્મ ધ પ્રોસિજર ઇઝ લોંગ એન્ડ કોમ્પ્લેક્સ. જ્યારે પાર્ટનરશીપના પાર્ટનર્સ સેપરેટ થાય છે એટલે કે અલગ પડે છે, ત્યારે એમની પ્રોસિજર એક તો લેન્ધી પણ છે અને એક્સપેન્સિવ પણ છે અને કોમ્પ્લેક્સ પણ છે. વાઇલ ઇન અ કંપની નો સચ પ્રોસિજર ઇઝ રિક્વાયર્ડ. એક વખત કંપની એસ્ટાબ્લિશ કરતી વખતે એને રિલેટેડ જે બધા આપણે પ્રોબ્લેમ્સ અને ઇસ્યુઝ છે એ ફેસ કરવા પડે છે, એ જ તે પછી આગળ જતાં ડ્યુ કોર્સ ઓફ ટાઈમની અંદર એમાં કોઈ સેપરેશન થાય છે મેમ્બરનું, એના માટે કોઈ અલગ સ્પેસિફિક પ્રોસિજર છે એ ફોલો કરવી પડતી નથી. નો સચ પ્રોસિજર ઇઝ રિક્વાયર્ડ ઇન અ પબ્લિક કંપની. ઇફ ધ શેર હોલ્ડર શેર્સ ઇઝ સેલ હિઝ ઓનરશીપ એન્ડ્સ. પબ્લિક લિમિટેડ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ એ બે ટાઈપ્સ છે એ આપણે 11th ઓસીમાં આવી જ ગયા છે. જનરલી જેના શેર માર્કેટની અંદર ઇસ્યુ થયા હોય અથવા તો થ્રુ પ્રોસ્પેક્ટસ આપણે શેર હોલ્ડરને આપણી કંપનીના શેરની અંદર ઇન્વેસ્ટ કરવા માટે થઈને ઇન્વાઇટ કરીએ છીએ, એ બધી વસ્તુ ને પબ્લિક કંપની કહેવાય. અને પબ્લિક કંપનીના જે શેર્સ છે એમાં જે શેર હોલ્ડર છે એ પોતે
જ્યારે પણ પોતાના પાર્ટના શેર એટલે કે પોતાની ઓનરશીપના શેર કોઈ બીજી વ્યક્તિને સેલ કરે એટલે ઓટોમેટિકલી એની મેમ્બરશીપ કેન્સલ થઈ જાય અને ન્યૂ પર્સનની મેમ્બરશીપ છે એમાં એડ થઈ જાય છે. શેર્સ કેન બી ફ્રીલી સોલ્ડ ઓર પરચેસ જસ્ટ લાઈક એની પ્રોડક્ટ. જેવી રીતના આપણે નોર્મલ માર્કેટની અંદર અલગ અલગ બધી વસ્તુ પ્રોડક્ટ અને સર્વિસીસ ઇઝીલી એકાબીજા સાથે ટ્રાન્સફર અને ટ્રાન્સમિટ કરીએ છીએ, સેમ વે પબ્લિક લિમિટેડ કંપનીમાં પણ કોઈ પણ પ્રોડક્ટની જેમ શેર છે એ પણ એકાબીજા સાથે ઇઝીલી સેલ પરચેસ થઈ શકે છે. ફ્રી ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કંપની. ત્યાં લાઈન કરો, કોઈ પણ કંપની માટે મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે એના શેર્સ છે એ માર્કેટમાં ફ્રીલી ટ્રાન્સફર થાય. નોટ ઓનલી દેટ, ઇફ અ પર્સન વોન્ટ્સ ટુ પરચેસ શેર ઓફ ધ સેમ કંપની અગેન હી કેન પરચેસ ધ શેર એન્ડ હી કેન બી ઓનર ઓફ ધ પોર્શન. એક એક્ઝામ્પલ સમજાવું. 2016માં વિપ્રો કંપની અને TCS કંપની શેર બાયબેક લઈને આવેલા, એટલે એ ટાઈમે એઝ અ ઇન્વેસ્ટર મેં TCS અને વિપ્રોના શેર માર્કેટમાંથી પરચેસ કર્યા, એટલે ઓબ્વિયસ છે કે હું મેમ્બર બની ગયો. બાયબેક પ્રોસિજરની અંદર પાર્ટિસિપેટ કર્યા પછી જે શેર પાછળ વધ્યા હતા, કેમ કે મેં પરચેસ કર્યા હતા 100 શેર, જેમાંથી ને કંપનીએ 60 શેર્સ છે એ બાયબેક કર્યા હતા. બાયબેક કરવા એટલે શું? તો કે કંપની પોતે જ પાછા પરચેસ કરી લઈ છે, જ્યારે 40 શેર્સ છે એ મારી પાસે વધ્યા હતા. તો આગળ જતા ડ્યુ કોર્સ ઓફ ટાઈમમાં જ્યારે એની પ્રાઇસ વધી એટલે મેં બાકીના 40 શેર્સ વેચી દીધા અને પ્રોફિટ કરી લીધું. રિસન્ટલી પાછું TCS, વિપ્રો અને HCL ત્રણે ત્રણ કંપની અગેઇન બાયબેક લઈને આવી છે. તો હું આજે ભલે ને મેં 2016-17માં સેલ કરી દીધા, ભલે ને હવે હું કંપનીનો મેમ્બર નથી, પણ અત્યારે મારે પાછા પરચેસ કરવા હોય તો હું ઓપન માર્કેટમાંથી ને એટલે કે સ્ટોક માર્કેટમાંથી ને સ્ટોક એક્સચેન્જમાંથી ને ઇઝીલી એ શેર છે એ પરચેસ કરી શકું. ધેટ્સ ઇટ. એટલે એને એવું કીધું છે કે પબ્લિક લિમિટેડ કંપનીની અંદર કોઈ પણ પોતાના શેર ગમે ત્યારે સેલ કરી અને મેમ્બરશીપ એન્ડ કરી શકે છે, સેમ વે એ અગેઇન રીપરચેસ કરીને નવી મેમ્બરશીપ પણ સ્ટાર્ટ કરી શકે છે. નોટ ઓનલી દેટ, ઇફ અ પર્સન વોન્ટ્સ ટુ પરચેસ શેર્સ ઓફ ધ સેમ કંપની અગેઇન હી કેન પરચેસ ધ શેર એન્ડ હી કેન બી ઓનર ઓફ ધ પોર્શન. ધીસ રાઇટ ઇઝ એબ્સોલ્યુટ રાઇટ. આ એક એવો રાઇટ છે કે જે તમને અને તમને જ મળે છે, વિચ કેન નોટ બી પ્રોહિબિટેડ બાય ધ કંપની. અને એ રાઇટ છે એ કોઈ પણ કંપની પ્રોહિબિટ કરી શકતી નથી. તમને ખબર જ છે કે તમે જો એક વખત ઇક્વિટી શેર હોલ્ડર બનો છો તો તમને કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગ અટેન્ડ કરવાની, કંપનીની બધી લીગલ પ્રોસિડિંગ્સમાં પાર્ટ લેવાની, પ્લસ ડાયરેક્ટર્સ અપોઇન્ટ કરવાની, ડિવિડન્ડનું ડિસિઝન લેવાની, આ બધી જ ફેસિલિટીઝ મળે છે. એટલે તમે જ્યારે પણ કંપનીના શેર પરચેસ કરો છો તો તમને આ બધી ફેસિલિટી મળશે અને કોઈ પણ કંપની તમને ફેસિલિટી લેતા રોકી શકશે નહીં. અ શેર હોલ્ડર કેન વોલેન્ટરીલી ટ્રાન્સફર ઇઝ શેર એઝ પર પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ એક્ટ. શેર હોલ્ડર પોતે ગમે ત્યારે મનમાં આવે ત્યારે પોતાના શેર કંપનીઝ એક્ટ પ્રમાણે કે બીજાને ટ્રાન્સફર કરી શકે. મોરઓવર, વેન શેર્સ આર કમ્પલસરીલી ટ્રાન્સફર બાય ઓપરેશન્સ ઓફ લો, જ્યારે પણ ઓપરેશન ઓફ લોમાં, હવે અહીંયા સુધીની જે વાત થઈ ને એ કઈ હતી? ટ્રાન્સફર ઓફ શેર્સ. અહીંયા સુધી જે આપણે વાત કરી ત્યાંથી ટ્રાન્સફર, કે જેમાં કોઈ પણ વ્યક્તિ, સે ફોર એક્ઝામ્પલ મિસ્ટર વૈભવ શાહ વોન્ટ્સ ટુ સેલ હિઝ શેર ઇન ધ માર્કેટ, દેન હી કેન સેલ, ઓર ઇફ હી વોન્ટ્સ ટુ પરચેઝ અ શેર ફ્રોમ ધ માર્કેટ દેન ઓલ્સો હી ઇઝ ફ્રી ટુ પરચેઝ એન્ડ સેલ. સો જ્યારે તમે તમારી પોતાની વિલિંગનેસથીને શેર સેલ પરચેસ કરો તો એને કહેવાય ટ્રાન્સફર. હવે જોઈએ કે મોરઓવર, વેન શેર્સ આર કમ્પલસરીલી ટ્રાન્સફર્ડ બાય ઓપરેશન ઓફ લો, કાયદાની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે ઓપરેશન ઓફ લો થીને જ્યારે શેર કમ્પલસરીલી બીજી વ્યક્તિને આપવા પડે, દેન સચ ટ્રાન્સફર ઓફ શેર ઇઝ કોલ્ડ ટ્રાન્સમિશન ઓફ શેર. આ વોલેન્ટરી છે, આ કમ્પલસરી છે, આ પહેલો ફરક. ઇન ધીસ ચેપ્ટર વી લર્ન અબાઉટ શેર ટ્રાન્સફર એન્ડ શેર ટ્રાન્સમિશન. આપણે આ ચેપ્ટરમાં બંને પોર્શન છે, શેર ટ્રાન્સફરનો અને શેર ટ્રાન્સમિશનનો, એ બંને પોર્શન છે એ કવર કરવાના છીએ.
Now, next topic 2.1, meaning of share transfer. मीनिंग ऑफ शेयर ट्रांसफर के कई रीतना शेयर ट्रांसफर कोने कहेवाय आपणे बहु सीम्पल मीनिंग समझिए तो स्टॉक एक्सचेंज अंदर जो लिस्टेड कंपनीस होना शेर तमे गमे त्यारे परचेस करो गमे त्यारे सेल करो एने शेर ट्रांसफर कहेवाय अने अहींया आगळ जोईए के लीगली अथवा तो लीगल लैंग्वेज में शुं कहेवाय छे कई रीतना कहेवाय छे एनी स्टाइल जेनी डेफिनेशन के जेनो मीनिंग छे ई कई रीतना थाय छे इन अ जनरल सेंस Share transfer is the act in which shareholder voluntarily sells his share to another, waiving his right to ownership and transferring the title of share in name of the other. साव जनरल सेंस नी अंदर तमे विचार साव स्टार्टिंग थी एग्जाम्पल शुरू करिए तो कोई एक पर्सन छे समझो के मिस्टर उदय करीने छे आपणे उदय शक्ति नो एग्जाम्पल तो उदय छे ए मार्केट में साव नवो छे एने अत्यारे पोतानुं पेन कार्ड अने आधार कार्ड आपी अने पोते एक डीमेट अकाउंट ओपन कर्युं छे अने पछी एने बीएससी माथी ने 100 शेर्स ऑफ टीसीएस परचेस किया तो आ एने परचेस किया एटले एने ओनरशिप रिटेन करी हवे एक्जाम्पल आगळ जोईए इन जनरल सेन्स शेर ट्रांसफर इज द एक्ट इन विथ द शेर होल्डर एट हमें उदय टीसीएस 100 शेर लीधा एट शेर होल्डर बनो डन वोलेंटरी सेल्स इज शेर टू अनदर आ भूली जाओ हमें उदय पास 100% शेर था टीसीएस एने मजनू ने सेल कर दीदा तो आ शेर ट्रांसफर करने शू थ उदय साथ शू थे तो कि उदय वॉलेंटरीली पोताना 100 शेर्स से टू मजनू अनदर एट मजनू ने तो हवे उदय से एने पोतानो राइट वेव कर्यो एटले के जतो कर दीधो ऑफ हिज राइट टू ओनरशिप पोतानी ओनरशिप ए गई एंड ट्रांसफरिंग द टाइटल टाइटल एटले के ओनरशिप ऑफ द टाइटल शेर इन द नेम ऑफ अनदर एटले हवे आ 100 शेर से मजनू ना थी गया छे अने मजनू ए कंपनीनो शुं बनी गयो शेर होल्डर એટલે કે હવે જે પણ રાઈટ નોર્મલ શેર હોલ્ડરને મળે છે એ બધે બધા રાઈટ મજનુને પણ મળશે ક્લિયર બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કોઈ વ્યક્તિ પાસે જે પોતાના શેર હોય એ કોઈકને સેલ કરી દે એને શેર ટ્રાન્સફર કહેવાય ડેફિનેશન જોઈએ એટલે મિનિંગ ઓફ શેર ટ્રાન્સફરની અંદર ડેફિનેશન When a shareholder, in anticipation of approval by company, voluntarily waives his title, that is ownership right, of shares in favor of other person or persons, and when there is a transfer of title, that is ownership, to the shares, it is called transfer of shares. જોઈએ હવે ડિટેલમાં. When a shareholder ઇન એન્ટિસિપેશન ઓફ અપ્રુવલ બાય કંપની સૌથી પહેલાં ઉદય શેટ્ટી છે એ શેર હોલ્ડર હતો અને એને ટીસીએસે શેર આપ્યા હતા એટલે આ ફર્સ્ટ શેર હોલ્ડર છે શેર હોલ્ડર ઇન એન્ટિસિપેશન ઓફ અપ્રુવલ બાય કંપની જ્યારે ટીસીએસે 100 શેર એને આપ્યા ને ત્યારે એને કીધું હતું કે યુ આર ફ્રી ટુ સેલ એની ટાઈમ અને જ્યારે પણ એવું લાગે કે મને પ્રોફિટ મળે છે અને મારે શેર સેલ કરીને પ્રોફિટ અર્ન કરી લ્યો યુ આર ફ્રી ટુ સેલ એટલે કંપની એને એન્ટિસિપેટ કરી દીધો છે વોલેન્ટરીલી વેઇટ હવે એણે શું કર્યું તો કે પોતાને જે 100 શેર હતા એ વેઇવ કરી દીધા જવા દીધા ધ ટાઇટલ એટલે કે ઓનરશીપ રાઇટ ઓફ શેર ઇન ફેવર ઓફ અધર પર્સન કાં તો મજનું અથવા તો મજનુંના જે બધા ફ્રેન્ડ્સ છે એમની વચ્ચે 100 શેર છે કાં તો એ 5 ડિવિઝન કરે 20 મજનુંને આપે બીજા 20 કોઈક બીજાને આપે ત્રીજાને આપે ચોથાને આપે પાંચમા એટલે સિંગલ પર્સનને પણ તમે આપી શકો છો અને એક કરતાં વધારે પર્સનને પણ સેલ કરી શકો છો
एंड वेन देर इज अ ट्रांसफर ऑफ टोटल टाइटल और ओनरशीप એટલે હવે ઉદય છે એની ટાઇટલ ઓફ ઓનરશિપ ગઈ અને એ ટાઇટલ ઓફ ઓનરશિપ કોને મળી ગઈ મજનુને ઇટ ઇઝ કોલ્ડ ટ્રાન્સફર ઓફ શેર્સ તો ઉદય છે એ ટ્રાન્સફર કરી દે છે એટલે એ ટ્રાન્સફરર છે અને મજનુને મળે છે એટલે એ ટ્રાન્સફરી બનશે વેન અ શેર હોલ્ડર શેર્સ હિઝ ઓન શેર ટુ અનધર ઓર વેઇસ હિઝ રાઇટ દેન હિઝ ઓનરશિપ ઓર મેમ્બરશિપ ઇઝ ઓવર એન્ડ ધ પર્સન હુ હેઝ પરચેઝ ઓબટેઇન મેમ્બરશિપ ઓર ઓનરશિપ પહેલા જૂની સિસ્ટમમાં કેવું હતું સમજો કે આ બુક છે બુક્સ ઓફ અકાઉન્ટ એટલે રજિસ્ટર ઓફ મેમ્બરશિપ છે આ આખી કોલમ છે ને બુકની આખી પેજ આ બાજુનું પેજ છે આ બધું એમાં એક જ વ્યક્તિની બધી ડિટેલ એટલે સૌથી પહેલા ઉદય શેર પરચેસ કર્યા હતા એટલે નેમ ઓફ ધ એપ્લિકેન્ટ એડ્રેસ ઓફ ધ એપ્લિકેન્ટ લેજર ફોલિયો નંબર નંબર ઓફ શેર્સ હેલ્ડ ક્યાંથી ક્યાં સુધી આ છે તે છે એવું બધું અને અહીંયા આગળ એક કોલમ બનાવવામાં આવી હોય આ પેજ છે આ કોલમ છે એમાં જેના નવા નામે ટ્રાન્સફર થાય ને એનું નામ હવે ઇન ફ્યુચર કોર્સ ઓફ ટાઈમ ઉદય 100 શેર મજનુને સેલ કરી દીધા એટલે અહીંયા ઉદયનું જે નામ હતું એના ઉપર બ્લેન્ક થઈ ગયું અહીંયા આગળ મજનુની ઇન્ફોર્મેશન લખાઈ ગઈ અને બુકમાં હવે જ્યાં પણ પાછળ જગ્યા હશે ત્યાં મજનુની બધી ડિટેલ છે એ ફિલઅપ કરી દેવામાં આવશે એટલે વેન અ શેર હોલ્ડર સેલ્સ ઇઝ ઓન શેર પોતાનો જે શેર હતો 100 એ ઉદય શેર કરી દીધો ટુ અધર્સ ઓર વેવ હિઝ રાઇટ ઓર હિઝ ઓનરશીપ ઓર મેમ્બરશીપ તો આવું કરવા દે ઉદયની ઓનરશીપ કે મેમ્બરશીપ પૂરી થઈ ગઈ અને જેને શેર પરચેસ કર્યા એટલે કે મજનુએ પરચેસ કર્યા છે તો એને મેમ્બરશીપ અને ઓનરશીપ મળી ગઈ હિયર વન થિંગ શુડ બી નોટેડ ધેટ ધ પ્રોસિજર ઇઝ ટ્રીટેડ ટુ બી કમ્પ્લીટ ઓનલી વેન ટ્રાન્સફર ઇઝ અપ્રુવડ બાય ધ કંપની તમે શેર ટ્રાન્સફર કરવા માટે થઈને કંપનીને મોકલી દીધા છે ઉદયે મોકલી દીધી બધી ઇન્ફોર્મેશન પણ જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ અપ્રુવ કરે અને જ્યારે એ શેર મજનુના નામ ઉપર ટ્રાન્સફર થાય પછી જ આખી પ્રોસિજર થાય અધરવાઇઝ ત્યાં સુધી ઓન પેપર કોનું નામ રહેશે ઉદયનું નામ રહેશે અને મજનુ હજી સુધી એનો મેમ્બર બની શકશે નહીં નાવ નેક્સ્ટ ટોપિક ધેટ ઇઝ પોઈન્ટ નંબર 2.2 ઇમ્પોર્ટન્સ ઓફ શેર ટ્રાન્સફર શેર ટ્રાન્સફર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર ઓબ્વિયસ છે કે શેર ટ્રાન્સફર કરવો એ તમને લીગલ રાઇટ મળે છે પણ એના માટે થઈને પણ પ્રોસિજર છે એ તો ફોલો કરવી પડે શેર હોલ્ડર્સ યુઝ ધેર રાઇટ ટુ ટ્રાન્સફર શેર્સ વિથ ધ કન્સેન્ટ ઓફ ધ કંપની સૌથી પહેલાં ઉપર જુઓ તમે તો ડેફિનેશનની ફર્સ્ટ લાઇન પણ એ જ કહી છે કે વેન અ શેર હોલ્ડર ઇન એન્ટિસિપેશન ઓફ અપ્રુવલ બાય કંપની કે શેર હોલ્ડર ત્યારે જ પોતાનો શેર આપી શકે કે જ્યારે કંપની અપ્રુવ કરે અહીંયા પણ એમ જ કીધું છે શેર ટ્રાન્સફર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર શેર હોલ્ડર યુઝ ધેર રાઇટ ટુ ટ્રાન્સફર શેર્સ વિથ ધ કન્સેન્ટ ઓફ ધ કંપની જ્યારે કંપની અપ્રૂવ કરે અથવા તો એ તમને પરમિશન આપે તો જ તમે શેર ટ્રાન્સફર કરી શકો શેર ઇઝ અ પાર્ટ ઓફ અ કેપિટલ ઓફ અ કંપની ઓબ્વિયસ છે કે જેટલી પણ કંપનીની કેપિટલ હશે એને સ્મોલ સ્મોલ પોર્શનની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવી હશે અને એ દરેક પોર્શન છે એને કહેવાય શેર એટલે અહીંયા ક્લિયરલી કીધું છે કે શેર ઇઝ અ પાર્ટ ઓફ કેપિટલ ઓફ અ કંપની એ કોઈ પણ કંપનીના કેપિટલનું પાર્ટ છે ઇટ ઇઝ એ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ઓફ અ શેર હોલ્ડર જે પણ શેર હોલ્ડર છે જે શેર પરચેસ કરશે ઇન ધીસ કેસ ઇનિશિયલી મિસ્ટર ઉદય હેઝ પરચેસ ધ શેર સો બાય પરચેઝિંગ ધીસ શેર ધ ઉદય વોન્ટ્સ સમ કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ રિટર્ન ઓર હી ઇઝ એક્સપેક્ટિંગ સમ કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ કમ્પેન્સેશન ઓર રેમ્યુનરેશન બાય હોલ્ડિંગ ધીસ શેર હું તમને કહું તો ટીસીએસના શેર એ ટાઈમે જ્યારે અમે 2016માં લીધા હતા ત્યારે મેં કંઈક 1600 રૂપીઝ પર શેર લીધું કંપનીએ એવું ડિસાઇડ કર્યું હતું કે 1850 રૂપીઝમાં એ લોકો રિટર્ન લેશે એટલે મેં 1600માં
100 શેર લીધા હતા, એટલે તમે સમજો ને કે મેં 1600 રૂપીઝ પર શેર લીધા અને કંપનીએ 1850 રૂપીઝમાં પાછા લીધા, એટલે કે મને 250 રૂપીઝ પર શેર મળતા હતા. પણ એવા એણે 60 શેર્સ જ લીધા, એટલે મને ટોટલ 15,000 રૂપીઝ મળ્યા. એ મારું એન્ટિસિપેશન જ હતું, મને ખબર જ હતી કે મને આ ટ્રાન્ઝેક્શન કરવાથી 15,000 મળશે. સ્ટીલ મારી પાસે 40 શેર્સ હતા. પછી ધીમે ધીમે કરતાં એની પ્રાઇસ થોડી ડાઉન ગઈ, 1500 સુધી ગયો, એટલે મને 100નો લોસ થતો હતો. અગેઇન એની પ્રાઇસ ઇન્ક્રીઝ થતાં થતાં પાછી જ્યારે 1700 થઈ ગઈ ત્યારે મેં સેલ કરી દીધા, એટલે 100 મને આ સેલમાંથી મળ્યા, 4,000 રૂપીઝ 15,000 રૂપીઝ બાય બેકમાંથી મળ્યા. ટોટલ મને 19,000નો પ્રોફિટ મળ્યો બાય ઇન્વેસ્ટિંગ 1,60,000 રૂપીઝ ઇન અ પીરિયડ ઓફ 4 મંથ્સ. તો અહીંયા ક્લિયર કીધું છે કે ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે, શેર હોલ્ડર યુઝ ધેર રાઇટ ટુ ટ્રાન્સફર શેર્સ વિથ ધ કન્સેન્ટ ઓફ ધ કંપની. શેર ઇઝ અ પાર્ટ ઓફ કેપિટલ ઓફ અ કંપની એન્ડ ઇટ ઇઝ ધ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ઓફ ધ શેર હોલ્ડર. કોઈ પણ શેર હોલ્ડર પરચેસ કરે એ શેના માટે થઈને કરે છે? કંઈક રેમ્યુનરેશન અથવા તો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ માટે. ઇટ ઇઝ અ મૂવેબલ અસેટ ઓફ શેર હોલ્ડર, જે ગમે ત્યાં લઈ જઈ શકે છે, ગમે એને આપી પણ શકે છે. શેર હોલ્ડર હેઝ અ રાઇટ ટુ સેલ, પોતે પોતાની પાસે જે રહેલા 100 શેર છે, આ સમજો કે આ એક્ઝામ્પલ કન્ટિન્યુ, તો એ સેલ પણ કરી શકે છે. રાઇટ ટુ ગિફ્ટ, એને સેલ ન કરવા હોય. હવે આ ઉદય ને મજનુ બંને ભાઈઓ જ છે ને, તો ઉદય ને મજનુને શેર સેલ નથી કરવા પણ ગિફ્ટ કરવી, તો ગિફ્ટ એ કરી શકે, એની ઓનરશીપ છે, એ ગમે એ કરી શકે. એન્ડ રાઇટ ટુ લીઝ હિઝ શેર્સ, અને જો એને ફ્યુચરમાં ફંડની જરૂર પડી હોય તો પોતાના શેર પ્લેજ કરીને એ ફંડ પણ લઈ શકે છે. ફોર ધીસ લોર્ડ બ્લેકબર્ન હેઝ સેડ, એટલે એ વ્યક્તિનું નામ છે, એને એવું કીધું છે, મેઇન ઓબ્જેક્ટિવ ટુ સ્ટાર્ટ જોઈન્ટ સ્ટોક કંપની ઇઝ ટુ પ્રોવાઈડ ઇઝી ટ્રાન્સફર ઓફ શેર ટુ ધેર મેમ્બર્સ. તો પાર્ટનરશીપ એ બિઝનેસ થઈ શકે છે, કોઓપરેટિવ એ બિઝનેસ થઈ શકે છે. શું કામ આપણે જોઈન્ટ સ્ટોક કંપની એસ્ટાબ્લિશ કરીએ છીએ? તો એના માટે થઈને લોર્ડ બ્લેકબર્ને એવું કીધેલું છે કે જોઈન્ટ સ્ટોક કંપની એસ્ટાબ્લિશ કરવા પાછળનું મેઇન એક જ રીઝન છે, અને એ છે પોતાના મેમ્બરને ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સની પરમિશન આપવી. પરચેઝ એન્ડ સેલ ઓફ શેર ઇઝ કન્ડક્ટેડ ઇન ધ શેર માર્કેટ, અને પરચેઝ અને સેલ છે જે શેરનું, એ હવે તો આપણી પાસે જે 2 સ્ટોક એક્સચેન્જ જગ્યા છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એના થ્રુ જ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. સો ઇટ ઇઝ નોન એઝ ધ બેરોમીટર ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી, એટલે કે આ સોર્સ ઓફ કેપિટલ છે. કોઈ પણ કંપની જ્યારે ફર્સ્ટ ટાઈમ માર્કેટમાં આવતી હોય ત્યારે આઈપીઓ લાવે છે, અને વન ટાઈમ એને જ્યારે આઈપીઓ ઇસ્યુ કરી દીધો હોય અને પછી ફર્ધર એને ફંડની રિક્વાયરમેન્ટ હોય તો એફપીઓ લાવે છે, ફર્ધર પબ્લિક ઓફરિંગ. આવી રીતના એને જેટલું રિક્વાયર્ડ છે એટલું કેપિટલ માર્કેટમાંથી ને ઇઝીલી મળી શકશે, એટલા માટે એને બેરોમીટર ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી કહેવાય. કેમકે જેટલી ઇઝીલી ફંડ અવેલેબિલિટી થશે એટલો કન્ટ્રીનું ડેવલપમેન્ટ વધારે થશે. હવે આપણે એના રિલેટેડ પોઈન્ટ્સ જોઈએ, તો ફર્સ્ટ પોઈન્ટ એવું કહે છે કે શેર ટ્રાન્સફર જનરેટ્સ ઇન્કમ ફોર ધ ગવર્મેન્ટ. શેર ટ્રાન્સફર્સ ઇન્ક્રીઝ લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઇન ધ ગવર્મેન્ટ્સ ઇન્કમ, બીકોઝ ધ ગવર્મેન્ટ હેઝ ઇમ્પોઝ્ડ ટેક્સ ઓન ઇટ. તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું કે એક પ્રોપર્ટી જ્યારે એક પર્સન બીજા પર્સનને સેલ કરે ત્યારે એના ઉપર ગવર્મેન્ટ છે એ રેવન્યુ સ્ટેમ્પ અથવા તો રેવન્યુ છે એ કલેક્ટ કરે છે. તો જ્યારે પ્રોપર્ટી એક વ્યક્તિથી બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર થતી હોય ત્યારે ગવર્મેન્ટ રેવન્યુ ઇન્કમ જનરેટ થાય છે અને ગવર્મેન્ટને રેવન્યુની ઇન્કમ મળે છે. સેમ વે શેર ટ્રાન્સફર કરવાથી ગવર્મેન્ટને પણ ઇન્કમ મળે છે. કઈ રીતના? તો કે શેર ટ્રાન્સફર ઇન્ક્રીઝ લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઇન ધ ગવર્મેન્ટ્સ ઇન્કમ બીકોઝ ધ ગવર્મેન્ટ હેઝ ઇમ્પોઝ્ડ ટેક્સ ઓન ઇટ. હવે ગવર્મેન્ટે એક STT કરીને એપ્લિકેબલ કર્યું છે, એ છે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. આ ટેક્સ એક એવા ટાઈપનો છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે શેર બીજા વ્યક્તિના નામે સેલ કરે એટલે એને એક ફિક્સ પર્સન્ટેજ ટેક્સ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પે કરવાનો છે.
જ્યારે પણ શેર ટ્રાન્સફર, તમે સમજો પર ડેમાં મિલિયન્સ ટ્રિલિયન્સ વેલ્યુના શેર જે ટ્રાન્સફર થતા, તો ગવર્મેન્ટને આમનમ લેક્સ રૂપીઝની ઇન્કમ છે એ આમનમ જનરેટ થાય. કેમ કે એસટીટી બહુ નોમિનલ હોય, તેમ છતાં રોજના આટલા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય, ટ્રિલિયન ટ્રાન્ઝેક્શન અને ટ્રિલિયન્સ ઓફ રૂપીઝ થતા હોય, તો એ ગવર્મેન્ટને લેક્સ અથવા તો કરોડ્સ ઓફ રૂપીઝ છે એઝ એ ટેક્સ ઇન્કમ જનરેટ થાય. એટલે સૌથી પહેલું શેર ટ્રાન્સફર કરવાથી સૌથી મોટો બેનિફિટ કોનો? ગવર્મેન્ટનો. કેમ કે ગવર્મેન્ટને શેર ટ્રાન્સફર થવાથી ટેક્સ ઇન્કમ મળે છે. સેકન્ડ, શેર હોલ્ડર્સ ગેટ કેશ ઓન સેલ ઓફ શેર્સ. હવે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો શેર બીજા વ્યક્તિને સેલ કરે છે, જેમ કે આ કેસમાં ઉદય મજનુને શેર સેલ કર્યા, ગિફ્ટ નથી કર્યું. ઉદય હેઝ સોલ્ડ હી શેર્સ ટુ મજનુ. તો મજનુ પરચેસર છે, ઉદય સેલર છે. જો શેર હોલ્ડર, એટલે પહેલાં કોણ શેર હોલ્ડર હતો? ઉદય. તો શેર હોલ્ડર ગેટ્સ કેશ ઓન સેલ ઓફ શેર્સ, એટલે આ જ્યારે શેર આને સેલ કરશે એટલે ઉદયને કેશ મળશે. થર્ડ, પરચેસર ઓફ શેર્સ ગેટ રાઇટ્સ ઓફ ઓનરશીપ. હવે મજનુએ જ્યારે શેર પરચેસ કરી લીધા છે, એટલે મજનુભાઈને એ કંપનીની ઓનરશીપ મળી. એટલે મજનુભાઈ જેમ રૂટીન કેસમાં કરે છે, એમ કંપનીમાં જઈને એમ ના કહી શકે કે અપુની જ કામ આલી જાય, એવું ના થાય. મજનુભાઈ પાસે 100 શેર્સ છે, એટલે એ 100 શેર સુધીના જ ઓનર ગણે. એ કંપનીની ટોટલ કેપિટલ સામે કાંઈ નથી, 0.00 ત્યાં. તેમ છતાં શું કહેવાય કે પરચેઝર ઓફ શેર ગેટ્સ રાઇટ ઓફ ઓનરશીપ. મજનુભાઈને ઓનરશીપ રાઇટ મળે છે, એટલે કે વોટિંગ રાઇટ્સ, મિટિંગમાં આવવાના રાઇટ્સ, સ્પેશિયલ રિઝોલ્યુશન કે જનરલ રિઝોલ્યુશનમાં વોટિંગ કરવાના, ડાયરેક્ટરને અપોઇન્ટ કરવાના અને એમાં વોટિંગ કરવાના, એવા બધા રાઇટ મળે. ફોર્થ, શેર હોલ્ડર ઇઝ એબલ ટુ ગેટ બેનિફિટ ઓફ માર્કેટ વેરિએશન. મેં તમને હમણાં સમજાવ્યું ને, મેં 1600માં શેર પરચેસ કર્યા અને 1700માં સેલ કરી દીધા, તો એ માર્કેટ વેરિએશનનો બેનિફિટ છે એ એને મળે. ઉદય શેટ્ટીએ જ્યારે શેર સેલ કર્યા ત્યારે સમજો કે 1500 રૂપીઝ હતા, એટલે એને 1500 પર શેર મજનુને આપ્યા. મજનુએ 1500માં લઈ અને થોડા ટાઈમ પછી 1600 રૂપીઝમાં સેલ કરી દીધું. તો શું થયું? તો આ શેરમાં મજનુને 100 રૂપીઝ પર શેર ઇન્કમ જનરેટ થઈ. એટલે અહીંયા એ જ કીધું છે કે શેર હોલ્ડર ઇઝ એબલ ટુ ગેટ બેનિફિટ ઓફ માર્કેટ વેરિએશન. આ અપડાઉન છે એ માર્કેટને લીધે જ છે, એટલે શેર હોલ્ડરને એનો પણ બેનિફિટ મળે. ફિફ્થ, ઇન્વેસ્ટેડ ફંડ્સ ઓફ ઇનએફિશિયન્ટ યુનિટ ફ્લો ટુ એફિશિયન્ટ યુનિટ્સ. જે અત્યાર સુધીમાં યુનિટ હોય, જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે કે જેને રિક્વાયરમેન્ટ ઓફ ફંડ હતું અને એને ફંડ અવેલેબિલિટી નહોતી થતી, પણ શેર માર્કેટમાં લિસ્ટેડ થવાથી, NSE કે BSEમાં લિસ્ટેડ થવાથી ને લોકોએ એમાં સબસ્ક્રાઇબ કર્યું અને એમને ફંડિંગ મળ્યું. તો ઇન્વેસ્ટેડ ફંડ્સ ઓફ ઇનએફિશિયન્ટ યુનિટ. આની સાથે સાથે કેવું થશે કે સમજો કે કોઈ નોર્મલ સેવિંગ ક્લાસ ઓફ પીપલ છે, સેવર્સ છે, એ લોકોની ઇન્કમ એમના ઘરે પડી રહેશે તો કાંઈ કામની નથી, પણ એ જ ઇન્કમ જ્યારે કોઈ કંપનીમાં એઝ અ શેરની અંદર ઇન્વેસ્ટ થશે, તો અત્યાર સુધી જે ફંડ હતું એ ઇનએફિશિયન્ટ યુનિટમાં રોકાયેલું હતું, જે હવેથીને એફિશિયન્ટ યુનિટમાં રોકાશે, જેનાથી કંપનીનોય પ્રોફિટ વધશે અને જેમણે ઇન્વેસ્ટ કર્યું છે એમને પણ પ્રોપર રિટર્ન મળશે. સિક્સ, શેર માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ ગ્રો એઝ અ રિઝલ્ટ ઓફ શેર ટ્રાન્સફર. NSE BSEમાં પર ડે વોલ્યુમ જોવો ને, તો અમુક અમુક કંપનીના વોલ્યુમ એટલા બધા હોય છે કે આપણને ડિજિટ્સ ગણવામાંય ભૂલ પડે. તો NSE અને BSE રોજ સવારે 9:15 થી લઈને 3:30 સુધી નોન સ્ટોપ ચાલે છે અને એમાં કરોડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન થાય. એટલે એક બાજુ શેર માર્કેટ છે એ ચાલતી રહી છે. સિક્સ્થમાં જોવો તો કે શેર માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ. આવી રીતના દેર આર લેક્સ ઓફ કંપનીઝ હુ આર ગેટિંગ ફાઇનાન્સ ફ્રોમ ધ માર્કેટ એન્ડ લેક્સ ઓફ ઇન્વેસ્ટર્સ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન બેટર ઓપ્શન્સ. એટલે શેર માર્કેટ અને કેપિટલ માર્કેટ બે સાથે સાથે ગ્રો અપ થશે. સેવન્થ એન્ડ લાસ્ટ બેનિફિટ ઓર ઇમ્પોર્ટન્સ, આ આપણે બધા શું ડિસ્કસ કરીએ છીએ,
इम्पोर्टन्स के शेर ट्रांसफर थवाथी शूँ शूँ थाय केटला केटला बेनिफिट थाय। फ्री शेर ट्रांसफर लीड्स टू एन इंक्रीज स्पेन एंड स्कोप ऑफ द डेवलपमेंट ऑफ अ कंपनी। कंपनी पोताना लाइफ स्पेन में क्यारे पोताना इक्विटी शेर रिटर्न लेती नथी। आ जे बायबेक मैं समझायुं हतुं ए प्रमोटर स्टेक वधारे छे कंपनी ने, कंपनी क्यारे लाइफ टाइम में शेर पाछा ले नहीं। तो फ्री शेर ट्रांसफर जयरे मार्केट में फ्रीली शेर ट्रांसफर थया करे तो इंक्रीज स्पेन, तो कंपनी नो लाइफ स्पेन ही वध्या करे एंड स्कोप ऑफ द डेवलपमेंट ऑफ अ कंपनी, अने साथे साथे कंपनी नो डेवलपमेंट पण वधे छे। प्रोविजन्स फॉर ट्रांसफर इज स्पेसिफाइड इन द आर्टिकल्स ऑफ एसोसिएशन। पब्लिक लिमिटेड कंपनी छे अने एमने फ्रीली शेर ट्रांसफर करवानी परमिशन कंपनी तरफ थी मळशे एवं आर्टिकल ऑफ एसोसिएशन नी अंदर कम्पलसरीली तमारे मेन्शन करव पड़े। समटाइम्स देर मे बी रिस्ट्रिक्शन, प्राइवेट कंपनी हो 100% रिस्ट्रिक्शन हो, ए लोको पोताना शेर कोईपण व्यक्ति ने सेल करी शकता नथी, केम के प्राइवेट कंपनी पार्टनरशिप जेवुं जोईए। पार्टनरशिप में पण तमे तमारो राइट कोई ने ना आपी शको, सेम वे प्राइवेट कंपनी में पण तमे तमारा भागना शेर कोई बीजी व्यक्ति ने आपी शकता नथी। बट द राइट ऑफ अ शेर होल्डर केन नॉट बी टेकन अवे बाय इम्पोजिंग प्रोहिबिशन ऑन इट। पण जो पब्लिक लिमिटेड कंपनी होय अने एमा कोईना शेर इश्यू करवामां आव्या होय અને એવા ટાઈમે કોઈએ શેર પરચેસ કર્યા છે, ફોર એક્ઝામ્પલ મજનુ ઓર ઉદય, તો એમને જે વોટિંગ રાઇટ્સથી માંડીને જેટલા રાઇટ્સ મળે છે એ બધા કમ્પલસરી આપવા જ પડે। તમે કોઈ પણ જાતનું રિઝોલ્યુશન પાસ કરીને કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં સ્પેશિયલ પ્રોવિઝન લખીને કે કાંઈ પણ કરીને તમે એમનો રાઇટ્સ રિસ્ટ્રિક્ટ કરી શકો નહીં, તમારે કમ્પલસરી એને રાઇટ આપવો પડે। અ મેમ્બર કેન વેન હી વિશીઝ સેલ ઓર ગિફ્ટ હિઝ શેર્સ ટુ અધર્સ। અને જે શેર હોલ્ડર છે, જે મેમ્બર છે, એને જ્યારે મન પડે ત્યારે એ પોતાના શેર છે એ બીજી વ્યક્તિને સેલ અથવા તો ગિફ્ટ કરી શકે છે। સો હિયર વિથ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ વી આર કન્ક્લુડિંગ ટુડે સેશન। આઈ હોપ યુ એન્જોયડ મચ એન્ડ અન્ડરસ્ટુડ ઈચ એન્ડ એવરીથિંગ વેરી ક્લિયરલી। પ્લીઝ ઇટ્સ હમ્બલ રિક્વેસ્ટ ટુ રીડ at least 2 pages before you start your video lecture, so you will be able to understand more clearly, and please write down and submit your homework within a stipulated time. Today's homework you have to write down 2.1 and 2.2, that is meaning of share transfer, definition and importance of share transfer, and submit it within a stipulated time period given to you. Next topic, that is 2.3, provisions regarding transfer of share is not in our syllabus, so from next lecture onwards we will start with point number 2.4, procedure of physical share transfer. Have a nice day. Thank you very much, class.